नमस्ते विद्यार्थी मित्रों, केम छो? न्यू विजन ऑनलाइन क्लास में तमारू स्वागत छे। आजे आपणे प्रकरण 5 अनीता ने मधमाखीओ तेनो अभ्यास करीशुं। तेना पहेला जे आपणे नेक्स्ट लेक्चर में भण्या तेनू पहेला आपणे रिविजन करिए के अनीता नामनी छोकरी छे ए बोचाहा गाम में रहती हती, जे छे बिहार राज्य में आवेलू, अने त्यां एना माता पिता ने ए बधा छे एने भणवा माटे इच्छता ન હતા, પણ અનિતાને ભણવાનો ખૂબ જ શોખ હતો। પછી ત્યાંના શિક્ષકને ખબર પડી એટલે એની માતા પિતાને છે એ શિક્ષક સમજાવવા જાય છે કે ધોરણ 8 લગી મફત અભ્યાસ મળે છે, કે એનો કોઈ ખર્ચ પાઈ કંઈ તમારે ભરવાની થશે નહીં, અને એ બાળકને ધોરણ 8 સુધી ભણવા માટેનો દરેકનો અધિકાર છે, એટલા માટે બાળક તમે છે એ અનિતાને ભણવા મોકલો। ત્યાર પછી એના મમ્મી પપ્પા છે એ માની જાય છે અને એને ભણવા માટે ત્યાં મોકલે છે। ત્યાર પછી છે એ આગળ ધોરણ 5માં અભ્યાસ કરતી હોય છે, ત્યારે છે એને ખર્ચ છે એ વધી જાય છે, એટલે પોતે છે એ નાના બાળકોને ભણાવવાનું ચાલુ કરે છે, અને તેનાથી એને છે એ ઘણા બધા થોડાક પૈસા મળે છે, જેના લીધે એ પોતાનું પુસ્તક ને એ બધું ખરીદી શકે છે। ત્યાર પછી મધ ઉછેર કેન્દ્ર, ત્યાં છે એ લીચીના ફૂલો ખૂબ જ વધારે જોવા મળે છે, એટલા માટે ત્યાં મધમાખીઓ છે એ ફૂલોમાંથી ચૂસી અને રસ મેળવે છે અને તેનું મધ બનાવે છે, તેનું મધ બને છે, એટલે એ બધા લોકો છે એ ત્યાં મધ ઉછેર કેન્દ્ર છે એ ચલાવતા હોય, અને ત્યાં સરકાર દ્વારા એ મધ ઉછેર કેન્દ્ર કેવી રીતના ચલાવવું તેની તાલીમ આપવામાં આવતી હોય છે, અને મધમાખી છે એ ઓક્ટોબર માસથી ડિસેમ્બર માસ સુધી છે એ પોતે પોતાના ઈંડાઓ છે એ મૂકતી હોય છે, અને મધુ ઉછેર કેન્દ્ર છે એ ઓક્ટોબરથી ડિસેમ્બર મહિના સુધીનો સમય છે એ સારો ગણાય છે, જેના કારણે છે એ મહિનાઓમાં ઈંડાઓ છે એ માખીઓ છે એ ખૂબ જ મૂકતી હોય છે, અને તેના લીચીના ફૂલ ઉપર પતંગીઓને મધમાખીને ભમરોને એ છે એ જીવજંતુઓ ફૂલની નજીક જોવા મળતા હોય અને તેમાંથી છે એ રસ ચૂસતા હોય છે, અને ત્યાંના આજુબાજુના વિસ્તારના બધા લોકો છે એ મધ ઉછેર કેન્દ્ર છે એ ચલાવતા હોય છે। ત્યાર પછી આગળ તો આગળ આપણે જોયું મધમાખી ઉછેરનાર તરીકે, હવે જે અનિતા છે એ પોતાનું કેન્દ્ર કેવી રીતના ચાલુ કરે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું। મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી, પણ કામ શરૂ કરતાં પૈસાની જરૂર પડે, મેં ભણવાનું ચાલુ રાખ્યું અને 5,000 રૂપિયા ભેગા કર્યા, તે પૈસાની મેં માખીઓ માટેની 2 પેટીઓ ખરીદી, 1 પેટીની કિંમત છે એ 2,000 રૂપિયા હતી, એટલે કે પોતે છે એ તાલીમમાંથી પાછી આવે છે, ત્યાર પછી એને એના માટે છે એ ખર્ચ જોઈએ કે એ પેટીને એ બધું મેળવવા માટે, તો પોતે છે એ ભણવાની સાથે સાથે છે 5,000 રૂપિયા છે એને ભેગા કર્યા હતા, તેમાંથી છે એ મધમાખી ઉછેર માટેની 2,000ની 1 પેટી આવે, તો એવી એ 2 પેટી છે એ ખરીદે છે। બાકીના પૈસાથી મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવાની ખાંડ ખરીદી અને મધપૂડાઓ અને ચોખા રાખવાની દવાઓ ખરીદી, એટલે કે જુઓ નીચે આપણે ચિત્રમાં બતાવે છે કે અનિતા છે જુઓ કેવી રીતના એ મધમાખીઓ માટેની પેટી ખરીદી છે, અને સાથે સાથે ચાસણી જે ખાંડ મગાવે ને એના માટેની છે એ પેટી છે એ ચોખ્ખી રાખવા માટે, મધપૂડા અને ચોખ્ખો રાખવા માટે છે એ બીજા પૈસા વધારે એની એ દવા ખરીદી છે। જો નીચે આપણે એ ચિત્રમાં દેખાય છે કે એ નીચે મધપૂડાની પેટીઓ પડી છે, અને જો એની પર ચાસણી મૂકી અને એ માખીઓ છે એ બધી એની ઉપર ચોંટે છે, અને પછી પેટીમાં છે એ મૂકી દે છે। જો અહીંયા આજુબાજુના વિસ્તારમાં ઘણી બધી જુદી જુદીઓ પેટીઓ છે એ જોવા મળતી હોય છે, કારણ કે ત્યાંના બધા લોકો છે એ આ કાર્ય કરતા હોય છે। સપ્ટેમ્બર મહિનો ચાલુ હતો, ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી બધી માખીઓ હતી, હજી મારે 2 પેટીઓ વધારે ખરીદવી પડે એમ હતી, હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી, ઘણીવાર માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ અને ચહેરો સૂજી જતા, ખૂબ જ પીડા થતી, આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં, એટલે કે પછી જે એ મધમાખીઓ છે એ કરડે, એટલે આપણે જોયું કે ઘણી વખત મધમાખી કરડી હોય તો આપણે એ સોજી જાય, તો એને ઘણી વખત પોતાના હાથ અને મોઠું બને છે એ સોજી જતું હતું, અને એના લીધે ખૂબ જ પીડા પણ થતી, પણ એ કામ છે એ પોતાએ ખુદે જ ચૂસ્યું હતું, કારણ કે એ કામ છે એ ખાલી પુરુષો જ કરતા હતા, પણ અનિતાએ એ કામ પોતાની જાતે ચોઈસ કરી અને સોય પસંદ કર્યું હતું, એટલે કે એ માખીઓની કરડે ડંખ મારે તો પણ એ પોતે છે એ કોઈને કહી શકતી ન હતી।
मधमाखी ઉછેરના કામમાં કઈ મુશ્કેલીઓ પડતી તો મધમાખી ઉછેરનું કામ છે એ કેટલી વાર માખીઓ છે એ ડંક મારતી જેને કારણે શરીરના અંગો સૂજી જાય અને પીડા પણ થતી હતી અને મધમાખી જે ડંક મારી હોય ત્યાં લોકો શું કરે તો મધમાખી જ્યાં ડંક મારે ત્યાં લોકો છે તેના પર ખાવાના સોડા કે ફૂટપેડ લગાવે કે જેથી કરીને એ ડંક છે એ શું થઈ જાય મટી જાય અને એને ત્યાં છે એ પેટીઓ ક્યાં મૂકતી હતી તો અનિતા તેની બધી પેટીઓ છે લીચીના ભાડા પાસે મૂકતી હતી જો આપણે આગળના ચિત્રમાં દેખાય છે કે ત્યાં લીચીના છે એ ફૂલના છોડ હોય ત્યાં છે એ પોતે પોતાની બધી પેટીઓ છે એ મૂકતી ત્યાર પછી છે હાલમાં અનિતા પાસે કેટલી પેટીઓ હતી તો ત્યાર પછી પોતાએ છે એ કમાઈ અને હાલમાં એને 20 પેટીઓ છે એ ખરીદી લીધી હતી અને એક પેટીમાંથી આશરે કેટલા કિગ્રા મધ મળતું હતું તો એક પેટીમાંથી છે એને 12 કિગ્રા છે એ મધ મળે અને અનિતાએ 20 પેટીઓની કુલ કિંમત કેટલી થઈ તો 20×2000 એટલે 40,000 રૂપિયા છે એને એ પેટીઓ માટે ખર્ચ છે એ કર્યા હતા હું દરરોજ સાયકલ લઈ કોલેજે જાઉં છું મારી કોલેજ 5 કિમી દૂર શહેરમાં છે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો એટલે કે ત્યાર પછી અનિતા છે એ પોતાની કોલેજે છે એ દરરોજ જતી હતી સાયકલ લઈને જાય એટલે કે તેની શાળા છે એ ગામડાથી છે એ શહેરમાં હતી એટલે 5 કિલોમીટર લગી છે એ દરરોજ સાયકલ લઈ અને પોતે છે એ સ્કૂલે જતી હતી અને આપણે અનિતા વિશે છે એ ખૂબ જ વધારે માહિતી છે એ આ મધપુરામાંથી આપણે મળી છે ત્યાર પછી આગળ અનિતાએ નજીકના ગામોમાં બધા ઓળખવા લાગ્યા તે દરેક ગામની ભાષામાં સભામાં છે એ જતી હોય છે અને દરેકને ભણવાના મહત્ત્વની વાત કરે છે ઘણીવાર લોકો તેમની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવું છે એટલે કે પછી ઘણીવાર એ આજુબાજુના બધા ગામડાઓના લોકોને સભા ભરી હોય તેમાં એ જાય અને ત્યાં છે એ ભણવાનું મહત્ત્વ સમજાવે તો ઘણા લોકો છે એ ઘણીવાર એની મજાક પણ ઉઠાવતા હોય પણ પોતે છે એ કાંઈ ધ્યાનમાં લેતી ન હતી એને ખબર હતી કે એને શું કરવું છે એમ અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે એટલે કે પછી છે એ ત્યાંથી છે એ મધ જુદી જુદી રીતે છે એ જથ્થાબંધ વેચતા હોય અને એ છે એ મધની મોટી વેપારી બને તેવું એની ઈચ્છા હતી જેથી કરીને જે લોકો મધ વેચે છે એને પૂરતી પોતાની કિંમત છે એ મળી શકે તો અનિતા છે એ લોકોને મધની કિંમત કેવી રીતે આપવા માંગતી હતી તો જે વેપારીઓ બનીને લોકોને મધની પૂરતી કિંમત મળે તે અનિતા છે એ આપવા માંગતી હતી એટલા માટે છે એ છે એ મધપુડાની મોટી વેપારી મધની મોટી વેપારી બનવા માંગતી હતી અનિતાને 1 કિગ્રા મધમાં ખાલી જગ્યા રૂપિયા મળી છે તો ત્યારે એની 1 કિગ્રા મધ હોય એટલે એને 35 રૂપિયા મળતા જ્યારે તમે આપણા વિસ્તારમાં છે 1 કિલો મધનો ભાવ છે એ અત્યારે 250 રૂપિયાની આસપાસ એટલે કે 250 રૂપિયાની આસપાસ છે એ આપણે એ મધ છે એ અહીંયા મળતું હોય જથ્થાબંધ માલના વેપારીઓ શું કરે તો તેઓ છે એ જથ્થાબંધ માલના વેપારીઓ છે એ વસ્તુનું ઉત્પાદન કરતા લોકો પાસેથી વસ્તુની ખરીદી કરે અને નાના નાના વેપારીઓ તે વસ્તુઓને વેચે કે પોતે છે ત્યાંથી લઈ લે અને પછી નાના નાના વેપારીઓ છે અહીંયાથી વેચવા માટે આપતા હોય જથ્થાબંધ માલના વેપારીઓ શું કરવું જરૂરી છે તો જે મધમાખી ઉછેર મધ એકઠું કરવા ઘેર ઘેર ફરીને મધ વેચવા જાય તો ખૂબ જ સમય જાય તો તે પોતે છે એ નાના નાના વેપારીઓને ત્યાં મધ વેચવા જાય છે તો પણ તેઓ છે એ સમય બગડે અને ખર્ચ વધે આથી તેઓ છે એ જથ્થાબંધ માલના વેપારીઓને છે એ પોતાનું મધ છે એ શું કરતા હોય વેચી દેતા હોય જેથી કરી અને પોતાનો સમય છે એ બચે અને તેને તેના માટે છે એ અલગ અલગ ખર્ચ અલગ અલગ દુકાને છે એ વેચવા જવું પડે નહીં અને દુકાનદારો આપણે મધ છે એ ખરીદી શકીએ છીએ આમ જથ્થાબંધ માલના વેપારીઓ છે એ માલ ઉત્પાદન કરવા અને ગ્રાહકો વચ્ચેની અગત્યની કડી કહેવાય કે જે છે એ જે ઉત્પાદન કરે છે એની પાસેથી બીજા લોકો પાસે છે એ પહોંચાડતા હોય છે ત્યાર પછી આગળ દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે અને
પૂડામાં મોટા ભાગની માખીઓ છે એ કામદાર માખીઓ હોય છે. આ માખીઓ આખો દિવસ કામ કરે છે, એટલે કે એમાં છે એક રાણી માખી હોય કે જે પોતે છે એ શું કરે, ઈંડા મૂકે, અને બીજી બધી જે વધારાની માખીઓ હોય એ આખો દિવસ કામદાર માખીઓ જેને કહેવાય, જે વૃક્ષોમાંથી લીચીના ફૂલમાંથી રસ ચૂસી અને પછી અહીંયા આવી અને એમાં મૂકતી હોય છે. એવો ફૂલોની આજુબાજુ ઉડે છે, તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. અને જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. કામદાર માખીઓ મધપૂડા માટે મહત્ત્વની છે. કામદાર માખીઓ વગર મધપૂડો કે રસનો સંગ્રહ શક્ય નથી. મધપૂડામાં બધી મધમાખીઓ ભૂખા પેટે જાય છે, એટલે કે બધી માખીઓ છે એ પોતે કામદાર માખીઓ કહેવાય. એમાં એક જ જે રાણી માખી હોય જે ઈંડા મૂકતી હોય, બાકી બધી માખીઓ છે એ ફૂલની બધી બાજુ ઘૂમતી હોય અને જ્યાંથી એને રસ મળતો હોય ત્યારે એ અલગ પ્રકારનું નૃત્ય કરે અને બધી માખીઓ છે ત્યાં રસ ચૂસવા જતી રહી અને પછી રસ એનું મહત્ત્વનું કામ છે. જો એ ન હોય તો તેને છે એ મધ છે એ બનાવી ન શકે અને જાજુ એમાંથી એને રસનો સંગ્રહ છે એ થાય નહીં. એટલા માટે કામદાર માખીઓ છે એ ખૂબ જ ઉપયોગી છે અને જ્યારે માખીઓ રસવાળું ફૂલ શોધે ત્યારે છે એ અલગ પ્રકારનું નૃત્ય કરે છે, જેથી કરી અને બધી માખીઓ ત્યાં છે એ રસ ચૂસવા માટે જતી હોય છે. મધમાખી અને મધપૂડો, તો મધમાખી મધપૂડામાં રહે છે. મધપૂડામાં એક રાણી માખી હોય, જ્યારે અન્ય કામદાર માખીઓ હોય છે તે કામદાર માખીઓ ફૂલમાંથી રસ એકઠો કરે છે અને જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી બધી માખીઓ છે એને જણાવે છે અને ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. કામદાર માખીઓ છે એ વગર ફૂલના રસનો સંગ્રહ છે એ બધી ફૂલોના રસનો છે એ સંગ્રહ શક્ય નથી. મધમાખીઓએ ચૂસેલા રસનો સંગ્રહ તેઓ છે એ મધપૂડામાં કરે છે અને જે મધમાં ફેરવાઈ જાય છે, એટલે કે એ રસથી છે એ પછી શું બને છે, મધ બને છે. કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે. રાણી કીડી છે એ ઈંડા મૂકે છે અને સિપાઈ કીડીઓ છે એ દરની રક્ષા અને દેખભાળ કરે છે. કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને તેને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે. ઊંધઈ અને ભમરી પણ આ જ રીતે રહે છે, એટલે કે જેમાં મધમાખીઓ છે એવી જ રીતના કીડીઓ પણ પોતે છે એવી જ રીતના કામ કરતી હોય છે. એ એક રાણી કીડી હોય છે કે જે ઈંડા મૂકે છે અને બાકીની સિપાઈ કીડીઓ હોય એના દર પાસે છે એ શું કરતી હોય, એ દરનું રક્ષણ કરતી હોય, જે પેરીદાર ચોકી કરતી હોય. અને બાકીની બીજી કીડીઓ છે જેને કામદાર કીડીઓ કહેવાય. આપણે ઘણી વખત જોયું કે કીડીઓની લાઈન છે એ હરોળમાં જતી હોય, જ્યાંથી એને ખાવાનું મળતું હોય તો એ છે એ શોધી અને પોતે છે એ ત્યાંથી લઈ અને દર સુધી પહોંચાડવામાં શું હોય, વ્યસ્ત હોય છે. અને બધી માખીઓ અને ઊંધઈ અને ભમરાની પણ આવી જ રીતના કાર્ય છે એ કરતા હોય. કે કીડીનું જૂથ કેટલા વિભાગોમાં વહેંચેલું હોય છે, તો કીડીનું જૂથ છે એ ત્રણ વિભાગમાં વહેંચેલું હોય. એક રાણી કીડી, બીજી સિપાઈ કીડી અને ત્રીજી કામદાર કીડી. રાણી કીડીનું કામ શું, તો રાણી કીડીનું છે આ જીવન ઈંડા મૂકવાનું કાર્ય હોય, એટલે કે આખું જીવન પોતાનું છે એ ઈંડા મૂકતી હોય. સિપાઈ કીડીઓ છે એ ત્યાં છે એ દેખરાખ રક્ષા કરતી હોય એના દરની. અને જે કામદાર કીડીઓ છે એ કામદાર કીડીઓ છે એ ખાવાનું શોધી અને દૂર સુધી જે પોતાનું દર છે ત્યાં સુધી એ પહોંચાડતી હોય છે. અને કીડી ક્યાં રહેતી હોય, તો દર મારીએ. અને ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ છે એ ભેગી થતી હોય, તો જે ખાંડ, ગોળ, સાકર, મીઠાઈ અને અન્ય કોઈ પણ ગળી ખાવાની ચીજવસ્તુ હોય ને તેની પાસે કીડીઓ છે એ શું થતી હોય, ભેગી થતી હોય. અને કીડીઓના છે એ કુલ કેટલા પગ હોય છે, છ પગ. કીડીઓના છ પગ હોય છે, જો તમે એમાં ગણી પણ શકો. અને એ કીડીઓની જો ઓનલાઈન પણ તમને જોવા મળે છે. અને સાથે સાથે આપણે એક જોડકું જોશું કે લીચીના ફૂલ, લીચીના ફૂલ એટલે કે મધમાખીઓને ગમે. જ્યારે ઓક્ટોમ્બરથી ડિસેમ્બર એટલે મધમાખીઓ ઈંડા મૂકે, ત્યાર પછી ફેબ્રુઆરી એટલે કે લીચીના વૃક્ષને ફૂલ આવે, ત્યાર પછી રાણી મધમાખી છે એ ઈંડા મૂકવાનું કામ કરે અને કામદાર મધમાખીઓ છે
એ ફૂલોનો રસ એકઠો કરે, અને રાણી કીડી, રાણી કીડી એટલે કે ઈંડા મૂકવાનું કામ કરે, જ્યારે સિપાઈ કીડી, સિપાઈ કીડી એટલે કે ત્યાં રક્ષા અને દેખભાળ કરે દર, અને કામદાર કીડીઓ એટલે કે એ ખાવાનું છે એ શોધતી હોય. તો આવી રીતના આખે આખી છે એ રાણી કીડીઓ, મધમાખીઓ અને સાથે સાથે જે ભમરા અને ઊંધઈ, આ બધી વસ્તુઓનો કાર્ય છે એ શું હોય, એક સરખું જ હોય, એ સમાન જ કાર્ય છે એ બધી કરતી હોય. આજનું તમારું હોમવર્ક છે એ આઈડિયલ પેજ નંબર જે આપણે પાઠ 4 જોયો તેમાંથી પ્રશ્ન નંબર, મુદ્દાસર પ્રશ્ન છે ને, પ્રશ્ન નંબર 6 પેજ નંબર 25 અને 26 ઉપર આપેલા છે, તે તમારે હોમવર્કમાં લખવાના છે. હેવ અ નાઇસ ડે.